હેલો, મારું નામ ડોક્ટર પૃથ્વીરાજ પુવાર છે. હું ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ તરીકે ગુજરાત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરામાં કામ કરું છું. આજે આપણે વાત કરીશું હાર્ટ ફેલિયરના દર્દીએ ડાયટમાં શું રિસ્ટ્રિક્શન રાખવા જોઈએ. હાર્ટ ફેલિયર એટલે કે જેનું હૃદયનું પંપિંગ 40% ઓછું થયેલું હોય એવા દર્દીઓએ ડાયટ અને લિક્વિડ્સમાં સર્ટેન રિસ્ટ્રિક્શન્સ રાખવા ખૂબ જ જરૂરી છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે પ્રવાહી એટલે કે લિક્વિડનો કંટ્રોલ. પાણી, ઠંડા પીણા અથવા તો દરેક પ્રકારના લિક્વિડ્સનો કંટ્રોલ 1.2 થી 1.5 લિટરનો આખા દિવસનો હોવો જોઈએ. સિમ્પલ ફોર્મ્યુલા યુઝ કરીએ તો વજન કાંટો ઘરે રાખવો જોઈએ, વજનને નિયમિત પ્રમાણે માપવું જોઈએ અને સડન પરિવર્તન વજનમાં થાય, બોડી વેઇટમાં 1 થી 2 કિલોનો રાઈઝ શોર્ટ ટાઈમમાં થાય તો પાણીનો કંટ્રોલ એડેક્યુએટ નથી એવું માની શકાય. આ રીતે આપણે લિક્વિડ્સને કંટ્રોલ રાખી શકીએ છીએ. એ સિવાય પોઈન્ટ નંબર 2, સોલ્ટનું રિસ્ટ્રિક્શન. નમક રેગ્યુલર હોય, સિંધવ મીઠું હોય, રોક સોલ્ટ હોય, દરેક સેમ રીતે બિહેવ કરતા હોય છે. એટલે કોઈપણ પ્રકારના સોલ્ટ ઇન્ટેકને આપણે બને એટલું ઓછું રાખીએ, કેમ કે સોલ્ટ ડાયરેક્ટલી વોટર રિટેન કરતું હોય છે. એટલે સોલ્ટ રિસ્ટ્રિક્શન્સ કરવાથી ઇનડાયરેક્ટલી આપણે હેલ્ધી હાર્ટ હેબિટ્સને ફોલો કરતા હોઈએ છીએ. અને છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વેજીટેબલ ફ્રૂટ્સનો બને એટલો જલ્દી ઉપયોગ કરવો, વધારે ઉપયોગ કરવો અને જંક ફૂડ્સ, ફેટી ફૂડ્સને આપણે અવોઈડ કરીએ. આ રીતે આપણે હાર્ટને હેલ્ધી રાખી શકીએ છીએ અને હાર્ટ ફેલિયરના દર્દી પણ આ રિસ્ટ્રિક્શન્સને ફોલો કરવાથી પોતાની ડે ટુ ડે રેગ્યુલર એક્ટિવિટીઝને બહુ આસાનીથી અને સારી રીતે કરી શકે છે. થેન્ક યુ.